આપી ખુશ થાય છે પણ હકીકત એ છે કે છેવાડાના માનવી સુધી હજુ પણ પીવાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે લોકોએ કરેલી રજૂઆતો સરકારી બાબુઓના કાને નથી પહોંચી ત્યારે આ દ્રશ્યો જોયા પછી કોઈની આંખ ઉઘડશે લોકો પૂછી રહ્યા છે કે તેમને ઘર સુધી પાણી આવે એવું ક્યારે જોવા મળશે આ સુરેન્દ્રનગરના દ્રશ્યો તો જોયા જ્યારે બીજી તરફ બોટાદના દ્રશ્યો પણ આપને દેખાડવા છે બોટાદ જિલ્લામાં ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી રહ્યા છે બોટાદ અને ગઢડા પંથકના વિવિધ ગામડાઓના ખેડૂતોએ એકઠા થઈને અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું તેમણે વહેલી તકે સિંચાઈ માટે પાણી છોડવાની રજૂઆત કરી ખેડૂતોની માંગણી છે કે આસપાસના ગામડાઓમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરી નાખ્યું છે આવા સંજોગોમાં જો કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો વાવેતર નિષ્ફળ જશે અને ખેડૂતોનું બિયારણ બરબાદ થશે પીવાનું પાણી અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે ખેડૂતોએ જે તે સમયે પોતાના પોતાની યોજના હતી કુવા બોર એમાંથી લોકોએ એવડા એમને કપાને ઝાડ તલ આવું બધું ઉગાડી દીધું હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે હવે આ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને ઉદેશથી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ નયા ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે સાહેબ પાણી ન આપે તો ખેડૂતોને આંદોલન કરવા સિવાય છૂટકો નથી ન છૂટકે અમારે આ પગલું ન ભરવું પડે એટલા માટે અમે સરકારને માન્ય મંત્રીશ્રીને માન્ય અમારા એમએલએ શ્રીને અને માન્ય નર્મદ હવે બોટાદ બ્રાન્ચ કેનાલના એસી સાહેબને પણ વારંવાર ફોનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી માગણી સ્વીકારો અમને વહેલી તકે પાણી ફાળવો અને અમને વહેલી તકે ખેડૂતને બચાવી લો